બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફ્રી ફાયરના રવાડે ચલેલા એક બાળકે તેના જ ઘરની તિજોરીમાંથી 60,000ની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. બાદમાં બનાસકાંઠા 181 અભિયમની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી બાળકોના મોબાઈલમાંથી ગેમ ડિલીટ કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જો તમારું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તો સાવધાન થઈ જજો. સ્માર્ટફોન જેટલો ઉપયોગી છે તેટલો ખતરનાક પણ છે. તેનો વિવેકથી ઉપયોગ કરવામાં આવે તો તે ઘણો જ લાભદાયક છે, પરંતુ વિવેક વગર તેનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. આજકાલ આવું જ કંઈક બાળકોમાં જોવા મળી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસને પગલે શાળા અને કોલેજો બંધ છે અને અભ્યાસક્રમ હવે ઓનલાઈન ચાલી રહ્યો છે, જેના લીધે વાલીઓ ના છૂટકે તેમના બાળકોને સ્માર્ટફોન આપી રહ્યા છે. પરંતુ જ્યારે વાલીઓ સ્માર્ટફોન બાળકોને અભ્યાસ કરવા માટે આપે છે ત્યારે બાળકો સ્માર્ટફોનનો કેવો ઉપયોગ કરે છે તેનું બિલકુલ ધ્યાન રાખતા નથી, અને બાળક સ્માર્ટફોનના રવાડે ચડી જતાં અભ્યાસ કરતાં અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવા માંડે છે. ભારતમાં ભલેને પબજીને બેન કરી દેવામાં આવ્યું હોય, પરંતુ પબજીના વિકલ્પ તરીકે આજે ફ્રી ફાયર મોબાઈલ ગેમ ખૂબ જ મોટા પ્રમાણમાં બાળકો રમી રહ્યા છે. આ ઓનલાઈન ગેમમાં બાળકો ઓનલાઈન મિત્રો સાથે રમતા હોય છે અને અલગ અલગ સ્ટેજ અને અલગ અલગ કોસ્ચ્યુમ ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે, અને તેની ખરીદી ડાયમંડની મદદથી કરતા હોય છે. ત્યારે આ ખરીદી કરવા માટે ડાયમંડ ખરીદવા પડતા હોય છે, એટલે ફ્રી ફાયર રમતા બાળકો તેમના પરિવારની નજર ચૂકવીને ડાયમંડની ખરીદી કરવા માંડે છે. કેટલાક બાળકો ઓનલાઈન બેન્કિંગની મદદથી ડાયમંડની ખરીદી કરી નાખે છે, તો કેટલાક બાળકો પાસે આ સુવિધા નથી હોતી. તેવા બાળકો માટે બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણી મોબાઈલ શોપ પર, રિચાર્જ સ્ટોર પર આ સુવિધા ઉપલબ્ધ છે, અને બાળકો ત્યાં રોકડ રકમ આપીને ડાયમંડની ખરીદી કરી લેતા હોય છે. ત્યારે આવો જ કિસ્સો વેપારી મથક ડીસા શહેરમાં સામે આવ્યો છે. ડીસાના લાલચાલી વિસ્તારમાં એક કિશોરે મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવા પોતાનું અને પોતાના મિત્રોનું રિચાર્જ કરવા માટે ઘરમાંથી 60,000 રૂપિયાની ચોરી કરતાં ચકચાર મચી ગઈ છે. ઘરમાં પૈસાની ચોરી થતાં દીરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો, અને બનાસકાંઠા 181 અભયમની ટીમ ગઈ ત્યારે ફ્રી ફાયર ગેમ રમવા પોતાનું અને મિત્રોનું ટોપઅપ કરવા માટે ખુદ દેરાણીના 12 વર્ષના પુત્રએ જ તિજોરીમાં પડેલા 60,000 રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. અંતે 181 અભયમની ટીમ દ્વારા પરિવાર વચ્ચે સમાધાન કરાવી ગેમ ડિલીટ કરી બાળકોને અભ્યાસમાં ધ્યાન આપવા માટે સમજાવવામાં આવ્યા હતા. પોતાના બાળકો ઘરમાં બેઠા અભ્યાસ કરી શકે તે માટે ગરીબ પરિવારો દેવું કરીને પણ તેમને મોબાઈલ ખરીદી આપે છે. જોકે કેટલાક કિશોરીઓ અને કિશોરો આ મોબાઈલનો દુરુપયોગ કરી ગેમ રમી, અશ્લીલ વેબસાઇટ સર્ફિંગ કરવી સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે તેમના અને સમાજ માટે લાલબત્તી સમાન છે. માતા પિતાએ પોતાના બાળકો અને મોબાઈલ ઉપર ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. ગેમમાં આઈડી ખરીદવા અને લેવલ મેળવવાની 4,000 થી 10,000 રૂપિયાની કિંમત છે. ફ્રી ફાયર ગેમ રમતા કિશોરો આખી રાત જાગે છે, પોતાના ગામ તેમજ બીજા ગામના મિત્રો સાથે ચેલેન્જ કરી સામસામે ઓનલાઈન ગેમ રમતા હોય છે, જેમાં મેસેજ દ્વારા ચેટિંગ પણ કરતા હોય છે. દરમિયાન આઈડી ખરીદવા અને જુદા જુદા લેવલ જેમ કે ગોલ્ડ, સિલ્વર, એસ તેમજ બંદો કે બંદી પસંદ કરવા માટે 4,000 થી 10,000 રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે. આ ગેમ રમતા કિશોર કિશોરીઓ પાસે ના હોવાથી તેમના માતા પિતા પાસેથી આ રકમ લેતા હોય છે, અથવા તો ચોરીના રવાડે ચડી જાય છે. ગેમ રમતા જેમને ઓછું આવડતું હોય તેમને આ પ્લેયરો નુબળા પ્લેયર તરીકે ઓળખે છે. મધ્યમ રમતા હોય તેવા પ્લેયરને બોટ અને હોશિયાર હોય તેવા પ્લેયરને પ્રો પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે દરેક વાલીઓએ પણ હવે પોતાના બાળકો વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને ગૂગલની ફેમિલી લિંક જેવી એપ્લિકેશન પોતાના બાળકોના મોબાઈલથી લિંક કરી દેવી જોઈએ, કે જેનાથી બાળકો તેમના મોબાઈલમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તે પોતાના મોબાઈલ ઉપરથી સર્વેલન્સ કરી શકે તેમ છે.